चलो आपने काले अगला वीडियो में धोरण 11 चैप्टर 1 अकाउंट की अंदर आकृति थ्योरी जोई। अबे आज आपने अकाउंट विषय की अंदर पारिभाषिक शब्दों सीखवाना छे जे खूब जो अगत्यना छे कारण के आपने अकाउंट विषय नवो छे। अबे आ विषय की अंदर नवा नवा शब्दों नो उपयोग થશે જે અત્યાર સુધી આપણે ક્યારે સાંભળેલા નથી। અમુક શબ્દો સાંભળેલા તો આવા શબ્દો નવા નવા જે આપણને આવશે કે આને શું કહેવાય એ શીખવા માટે આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે, આપણો પાયો છે। તો સૌથી પહેલા આપણે હવે પારિભાષિક શબ્દોમાં પહેલો શબ્દ છે ધંધાકીય વ્યવહાર। તો ધંધાકીય વ્યવહાર કેને કહેવાય તો કે જોઈએ તો બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમ વચ્ચે માલ કે સેવાના નાણાના બદલામાં થતા વિનિમયને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે છે। ધંધાકીય વ્યવહાર એટલે ધંધાનું કૃત્ય। તમને એક વાક્યમાં પૂછે કે ભાઈ ધંધાકીય વ્યવહાર એટલે શું, તો અંદર આટલો શબ્દ લખવા પડે। હવે આપણે એવું કીધું છે બે કે તેથી વધુ વ્યવહાર કરવા માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ જોઈએ, બે અથવા તો એનાથી વધુ વ્યક્તિઓથી વ્યવહાર થાય પણ ઓછામાં ઓછી કેટલી જોશે, બે વ્યક્તિઓ જોશે। બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમ વ્યક્તિઓ એટલે કે બે વ્યક્તિ કે એકમો, એકમ એટલે બે ધંધા વચ્ચે પણ વ્યવહાર થઈ શકે, બે વ્યક્તિઓ વચ્ચે પણ થઈ શકે, બે થી વધારે વ્યક્તિઓ વચ્ચે વ્યવહાર થઈ શકે, બે થી વધારે એકમો વચ્ચે વ્યવહાર થઈ શકે, ધંધા વચ્ચે વ્યવહાર થઈ શકે। બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે માલ કે સેવાના નાણાના બદલામાં, માલ કે સેવાના દાખલા તરીકે જોઈએ તો કે રૂપિયા 5000 નો માલ મનોજ પાસેથી રોકડેથી ખરીદ્યો। તો જો 5000 માલ કે સેવાના બદલામાં, અહીંયા કેનો વ્યવહાર થયો છે માલ, કેની પાસેથી ખરીદ્યો, મનોજ પાસેથી રોકડેથી ખરીદ્યો। માલ કે સેવાના નાણાના બદલામાં થતા વિનિમયને, નાણાના બદલામાં થતા વિનિમયને, તો અહીં મનોજ પાસેથી આપણે માલ લીધો છે, ખરીદો છે, તો કેવી રીતના રોકડેથી, તો બદલામાં નાણા આપ્યા આપણે, થતા વિનિમયને ધંધાકીય વ્યવહાર કહેવામાં। જો આ બે કે તેથી વધુ વ્યક્તિનો ઉલ્લેખ કરવાનો છે, જો જોઈએ 5000 નો માલ મનોજ પાસેથી રોકડેથી ખરીદ્યો, આપણે ખરીદ્યો, એક વ્યક્તિ આપણે થઈ, મનોજ પાસેથી ખરીદ્યો, મનોજ આપણને કોણ થયો, આપનાર થયો, તો એક વ્યક્તિ મનોજ અને એક આપણે, કેટલી વ્યક્તિ થાય, બે। તો રોકડેથી માલ ખરીદ્યો, નાણામાં થતા વિનિમયને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે છે। ધંધાકીય વ્યવહાર એટલે ધંધાનું કૃત્ય, ધંધાની અંદર જે કાંઈ પણ કાર્ય થાય છે એ બધાને શું કહેવાય, ધંધાકીય વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે। તો ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ જોઈએ, બે વ્યક્તિઓ જોશે અથવા તો બે એકમો, બે એકમો જોશે, બે વ્યક્તિઓ જોશે। પછી માલ કે સેવા, માલ ઉદાહરણ આપણે જોયું, સેવા તો દાખલા તરીકે જોઈએ તો કે રૂપિયા 2000 રાજની પગાર ચૂકવ્યો, રાજને પગાર ચૂકવ્યો, તો આ જે પગાર છે રાજને પગાર ચૂકવ્યો, તો પગાર ચૂકાઈ હોય શું કામ એને પગાર, કે રાજે આપણે અહીંયા કામ કરતો તો બદલામાં એને આપણે પગાર ચૂકવ્યો એટલે એને સેવા આપી, બદલામાં આપણે એને નાણા ચૂકવ્યા છે, તો આ સેવાના બદલામાં થતા વિનિમય કહેવાય। આ રીતના જે કાંઈ પણ કાર્યો થાય છે, કૃત્ય થાય છે એને
ઘટાકીય વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછી જોઈએ બનાવ. બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવે. વ્યવહાર આપણે શીખી ગયા, અહીંયા આપણે વ્યવહારના ઉદાહરણ સમજાવ્યા હતા. આમાંથી ઉદ્ભવે એટલે કે વ્યવહારમાંથી ઉદ્ભવે પરિણામ કે પરિસ્થિતિ એટલે બનાવ. પરિસ્થિતિ એટલે બનાવ, પરિસ્થિતિ. હવે બનાવ એ ઘટના સ્વરૂપે પણ ઓળખાય છે. બનાવ બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે? ઘટના સ્વરૂપે ઓળખવામાં આવે છે. તો હવે જે વ્યવહારમાંથી ઉદ્ભવે, તો આપણા વ્યવહાર લખ્યા છે. એક વ્યવહાર આ છે, 5000 નો માલ મનોજ પાસેથી ખરીદ્યો. હવે રૂપિયા 6000 નો માલ રાજને રોકડેથી વેચ્યો. આ પણ એક પ્રકારનો વ્યવહાર હતો. આ પણ શું થયો? એક પ્રકારનો વ્યવહાર. રૂપિયા 6000 નો માલ રાજને રોકડેથી વેચ્યો. ખરીદી કરી, વેચાણ કર્યું. આ બંને આપણા શું કહેવાય? વ્યવહાર જ કહેવાય. અહીં શું કીધું છે? બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિણામ કે પરિસ્થિતિ. આ બે પ્રકારના વ્યવહાર થયા. 5000 નો માલ આપણે ખરીદ્યો. આ 5000 માં ખરીદેલો માલ આપણે 6000 માં રાજને વેચ્યો. 5 માં ખરીદી ગઈ, 6 માં વેચ્યો. તો આપણને નફો કેટલો મળ્યો? 1000 રૂપિયા. ફરીથી 5000 માં માલ ની ખરીદી કરી અને ઈજ માલ આપણે કેટલામાં વેચ્યો? 6000 માં વેચ્યો. તો 5000 નો માલ 6000 માં વેચાણ કર્યું, તો આપણને નફો કેટલાનો થયો? 1000 રૂપિયાનો થયો. તો આ વ્યવહારમાં જે બે પ્રકારના વ્યવહાર થયા, આ વ્યવહારમાંથી આપણને પરિણામ શું મળ્યું? તો કે 1000 નો નફો થયો. આ આપણું પરિણામ થયું. તો જે વ્યવહારમાંથી જે કાંઈ પણ પરિણામ ઉદ્ભવે છે એને શું કહેવાય? બનાવ તરીકે ઓળખવામાં આવે છે. બનાવની બીજા ક્યાં નામથી ઓળખાય? ઘટના સ્વરૂપે ઓળખાય છે. બનાવે ઘટના સ્વરૂપે પણ ઓળખવામાં આવે છે. તો આ હતું બનાવ બારેમાં શિક્ષણ. ત્યાર પછી આગળ મૂડી. ધંધાના માલિકે ધંધો ચલાવવા માટે પૂરી પાડેલ રોકડ, માલ કે મિલકતોની કુલ રકમને મૂડી કહે છે. માલિકે ધંધામાં કરેલ રોકાણ મૂડી સૂચવે છે. ધંધો, આપણે કોઈ પણ પ્રકારના ધંધાની શરૂઆત કરવી હોય તો ધંધાની શરૂઆત કરીએ કે સૌથી પહેલા મૂડીની જરૂરિયાત ઊભી થાય. મૂડી વિના ધંધાની શરૂઆત થાય નહીં. તો મૂડી એક પ્રકારની ન હોય, મૂડી ઘણા બધા પ્રકારની. કેવી રીતે? તો કે રોકડ સ્વરૂપે હોય, માલ સ્વરૂપે હોય, મિલકત સ્વરૂપે હોય. હવે કેવી રીતના? દાખલા તરીકે આપણે સાવ નાની એવી કાપડની દુકાનની શરૂઆત કરી, રેડીમેડ કામ કપડાની દુકાનની શરૂઆત કરી. સૌથી પહેલા આપણે જોઈએ દુકાન, જેને આપણે મકાન તરીકે ઓળખીએ. તો મકાન છે એ આપણી મિલકત છે, એટલે મિલકત આવી. કપડાની દુકાનમાં કપડા રાખવા માટે ફર્નિચરની જરૂરિયાત ઊભી થાય, તો ફર્નિચર આપણી મિલકત કહેવાય. તો આ બધી વસ્તુ ખરીદવા માટે રોકડા જોઈએ, તો રોકડ છે એ આપણી મિલકત કહેવાય. પછી માલ, તો કાપડનો ધંધો કરીએ છીએ તો કાપડ આપણે જે વસ્તુનું ધંધામાં ખરીદ વેચાણ કરતા હોય એને આપણો માલ કહેવાય. તો માલની પણ જરૂરિયાત ઊભી થશે.
तो आवी बधी वस्तुओ धंधामां रहेवी पड़शे। तो कापड़नी दुकाननो बोर्ड मारी दीधो कि कापड़नी दुकाननी शरूआत करवी, अथवा कापड़ ज ना होय माल ज ना होय तो वेचवू शू? એના માટે માલ જોઈએ, આ બધી વસ્તુ ખરીદવા માટે રોકડા જોઈએ, રાખવા માટે મિલકત જોઈએ, જમીન મકાન ફર્નિચર આવી બધી મિલકતો જોઈએ। તો અહીંયા એ કીધું છે, ધંધાના માલિકે ધંધો ચલાવવા માટે પૂરી પાડે રોકડ માલ કે મિલકતોની કુલ રકમ 5000 રોકડા લઈ આવ્યા, 20000 નો માલ લઈ આવ્યા, 20 ને 5 25 થયા 50 હજાર નું મકાન લઈ આવ્યા એટલે કે દુકાન લઈ આવ્યા, 75 થયા, 15000 નું ફર્નિચર છે, 90000 થયા। તો આ 90000 જે કુલ સરવાળો છે, કુલ રકમ ને શું કહેવાય? મૂડી તરીકે ઓળખવામાં આવે છે। એના દ્વારા ઓળખવામાં આવે છે, મૂડી તરીકે ઓળખવામાં આવે છે। પછી કીધું છે, માલિકે ધંધામાં કરેલ રોકાણ મૂડી સૂચવે છે। આ બધું માલિકે ધંધામાં રોકાણ કર્યું કહેવાય। આજે બધી વસ્તુ ધંધો શરૂ કરવા માટે માલિક લઈ આવ્યો છે, એને માલિકનું શું કહેવાય? ધંધામાં રોકાણ કર્યું કહેવાય। રોકાણ વિના ધંધાની ક્યારેય શરૂઆત થતી નથી। તો આગળ જોઈએ, હવે મૂડીમાં એવી તમામ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે જે માલિક દ્વારા ધંધાને આપવામાં આવે હોય અને એનું નાણાંના મૂલ્ય આપી શકાય। માલિક ધંધાની મૂડી આપે છે। હવે જો હિસાબો લખતા હોય ને, હિસાબોમાં માલિક અને ધંધો બેને અલગ દર્શાવવામાં આવે છે। માલિકના હિસાબો અલગ હોય, ધંધાના હિસાબો અલગ હોય। એટલા માટે મૂડીમાં એવી તમામ વસ્તુ, હમણાં જ આપણે ઉદાહરણ જોયું, રોકડા, કાપડની દુકાનનો ધંધો છે કાપડ માલ, પછી મિલકતોમાં ફર્નિચર જમીન વગેરે, જમીન મકાન ફર્નિચર વગેરે, આવી જે બધી વસ્તુઓ, તમામ વસ્તુઓ બધી જે માલિક આપે છે ધંધાને, એ બધી વસ્તુને માલિકની શું કહેવાય? મૂડી તરીકે। અને આ બધી વસ્તુનું નાણાંમાં મૂલ્ય આપી શકાય। કાપડ ધંધામાં લઈ આવ્યો હોય તો કાપડ વેચવા માટે એના રૂપિયા લેશું આપણે, એટલે નાણાંમાં મૂલ્ય આપી શકાય। મકાન છે આપણે, મકાનની કિંમત નાણાંમાં આપી શકાય। ફર્નિચર બનાવ્યું છે, ફર્નિચરની કિંમત છે એ નાણાંમાં આપી શકાય। તો આવી તમામ વસ્તુઓને માલિકની મૂડી તરીકે ઓળખવામાં આવે છે। ને માલિક છે ધંધાને મૂડી આપે છે। ધંધાને મૂડી કોણ પૂરી પાડશે? માલિક પાડે છે। તો આ છે મૂડી। મૂડી પછી જોઈએ ઉપાવ, ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય તો તેની કુલ રકમને ઉપાડ કહેવામાં આવે છે। આનાથી વિરુદ્ધ છે મૂડી, જે આપણે જોઈ એનાથી વિરુદ્ધ છે। ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લઈ આવે તો એને મૂડી કહેવાય, અને લઈ જાય તો એને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે। તો ઉપાડ તરીકે તો જો અહીં કીધું છે, ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી રોકડ લઈ જાય, માલ લઈ જાય કે મિલકત લઈ જાય તો તેની કુલ રકમને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે કઈ, ધંધાનો માલિક ધંધામાંથી 5000 રોકડા પોતાના અંગત ઉપયોગ માટે લઈ ગયો તો એ ધંધા માટે નથી લઈ ગયો, કેના માટે લઈ ગયો? માલિક પોતાના અંગત ઉપયોગ માટે, તો એ માલિકનો ઉપાડ કહેવાય। પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી 5000 નો માલ લઈ ગયો, માલિકનો અંગત ઉપયોગ માટે લઈ ગયો, માલિકનો ઉપાડ કહેવાય। પુત્રના કોલેજ ફીના રૂપિયા 5000 ધંધામાંથી ચૂકવ્યા તો એ પણ માલિકનો અંગત ખર્ચ છે, એને માલિકનો ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકમાં, ધંધાનો માલિક ધંધામાં માલ રોકડ કે મિલકત ધંધામાં લઈ આવે તો માલિકની મૂડી કહેવાય,
ધંધામાંથી ધંધાનો માલિક રોકડ માલ મિલકત ધંધામાંથી અંગત ઉપયોગ માટે લઈ જાય તો એને માલિકનો ઉપાડ, લઈ આવે તો મૂડી, લઈ જાય તો ઉપાડ. પછી આગળ એથી કીધું છે ઉપાડને પરિણામે મૂડીમાં ઘટાડો થાય છે. માલિક ધંધામાંથી કોઈ પણ વસ્તુ લઈ જશે એટલે માલિકની મૂડીમાં હંમેશા ઘટાડો થાય, માલિકની મૂડીમાં હંમેશા શું થશે ઘટાડો થશે. પછી આગળ કીધું છે ધંધો માલિકને ઉપાડ આપે છે. જો અહીંયા શું હતું, માલિક ધંધાને મૂડી આપે તો ધંધો માલિકને શું આપશે ઉપાડ આપશે. બે એકબીજાની વિરુદ્ધ છે. માલિક ધંધાને કઈ પણ આપે તો એને શું કહેવાય મૂડી તરીકે ઓળખાય. ધંધો માલિકને આપે અંગત ઉપયોગ માટે તો એ શું કહેવાય માલિકનો ઉપાડ. ચાર પણ જોયા જવાબદારી દેવું, જવાબદારી કયો કે દેવું કયો, બે એક જ શબ્દ થાય. ધંધાની લેવડ દેવડ અંગે જે રકમો વેપારીએ ચૂકવવાની બાકી હોય તેને જવાબદારી કહે છે. ધંધાની લેવડ દેવડ આપલે, લેવડ દેવડ બીજી ભાષામાં કહીએ તો આપલે, ધંધામાં જે કઈ પણ આપલે થાય છે, લેવડ દેવડ થાય છે એ અંગે જે રકમો વેપારીએ ચૂકવવાની, વેપારી એટલે આપણે ધંધો કરીએ છીએ, ધંધો વેપારીએ ચૂકવવાની બાકી હોય તેને જવાબદારી કહેવાય. આપણી ભાષામાં સાવ સિમ્પલ ભાષામાં કહીએ આપણે કોઈને રૂપિયા ચૂકવવાના બાકી છે તો એને આપણું દેવું કહેવાય, એને આપણી જવાબદારી કહેવાય. જવાબદારી કયો એ દેવું કયો. ફરીથી બોલો, આપણે કોઈને રૂપિયા ચૂકવવાના બાકી છે એ બાકી રકમને આપણે શું કહેવાય જવાબદારી કહેવામાં આવે છે. બાકી રકમને આપણે શું કહેવાય જવાબદારી. દાખલા તરીકે બેંકમાંથી લોન લીધી, તો બેંકમાંથી લોન લીધી છે તો લોન કે મફત તો આપણને મળવાની નથી, એના રૂપિયા આપણે ચૂકવવાના, ભલે વખતે ચૂકવવાના છે, એક સાથે લોન ભરપાઈ નથી કરવા પણ ચૂકવવાના તો છે, એને આપણે જવાબદારી આપણે ચૂકવવાના છે, આપણું દેવું કહેવાય. ટૂંકમાં કોઈને પણ આપણે રૂપિયા ચૂકવવાના હોય એને આપણું શું કહેવાય દેવું તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો જવાબદારી. જવાબદારી શબ્દ હોય કે દેવું હોય બે એક જ થાય. ફરીથી ધંધાની લેવડ દેવડ અંગે જે રકમો વેપારીએ ચૂકવવાની બાકી હોય તેને જવાબદારી કહે છે. બીજું એક ઉદાહરણ, રૂપિયા 5000 નો માલ રાજ પાસેથી સાખ પર કર્યો, સાખ એટલે ઉધાર, રાજ પાસેથી આપણે ઉધાર માલની ખરીદી કરીને આવ્યા છે જેને ભવિષ્યમાં રૂપિયા તો ચૂકવવા પડશે, ભલે આજે 5 દિવસ 10 દિવસ 15 દિવસ મહિના દિવસ પછી ચૂકવવાના છે, તો ચૂકવવાની બાકી રકમ છે જે આપણે ચૂકવી નથી, ઉધાર ખરીદી છે એટલા માટે, તો આવી જે રકમ છે ચૂકવવાની બાકી છે આપણે કોઈને રૂપિયા તો એને આપણે શું કહેવાય જવાબદારી અથવા તો દેવા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કે આંતરિક જવાબદારી. જવાબદારીના બે ભાગ છે, આંતરિક અને બાહ્ય જવાબદારી, બરાબર છે, ને આ પણ એના બીજા બે ભાગ છે, ચાલુ જવાબદારી અને બિનચાલુ, એકબીજાની ઓપોઝિટ હોય વિરુદ્ધમાં. દાખલા તરીકે જોઈએ તો આપેલો આંતરિક જવાબદારી, ધંધા એ માલિકને ચૂકવવાની રકમ એ ધંધાની આંતરિક જવાબદારી છે. ધંધા એ માલિકને ચૂકવવાની રકમ એ ધંધાની કેમ કહેવાય આંતરિક જવાબદારી. હવે દાખલા તરીકે આપણે જોઈએ નાખી, ધંધાના માલિક દ્વારા જ્યારે ધંધાને મૂડી પૂરી પાડવામાં આવે ત્યારે તે ધંધાની આંતરિક જવાબદારી બને છે.
મેં હમણાં તમને કીધું હતું કે માલિક અને ધંધો બે અલગ વ્યક્તિત્વ છે. ધંધાને હિસાબો અલગ હોય, માલિકના હિસાબો અલગ. તો ધંધો શરૂ કરવા માટે માલિક ધંધાને જે કાંઈ પણ મૂડી આપે છે, તો ધંધા એ માલિક પ્રત્યેનું દેવું કહેવાય. શું કહેવાય? મૂડી છે એ ધંધાનું માલિક પ્રત્યેનું દેવું કહેવાય. તો ધંધા એ માલિકને મૂડી આપવાની છે. શું કામ? તો કે માલિકે ધંધામાં મૂડી રોકાણ કર્યું છે. આવું શું કામ? કે બે ના હિસાબો અલગ રાખવામાં આવે છે એટલા માટે. તો ધંધા એ માલિકને મૂડી ચૂકવવાની છે, એટલે એને કહેવાય કે કેવી જવાબદારી કહેવાશે? આંતરિક જવાબદારી કહેવાય. શું કામ? એને તો કે માલિક ને ચૂકવવાની છે. આપણી ભાષામાં સાવ સિમ્પલ ભાષામાં કહીએ તો કે ધંધા એ માલિકને ચૂકવવાની જે બાકી રકમ હોય એ કેવી જવાબદારી કહેવાય? આંતરિક જવાબદારી કહેવાય. ધંધા એ માલિકને જે રકમ ચૂકવવાની છે એ ચૂકવવાની બાકી રકમને ધંધાની કેવી જવાબદારી કહેવાય? આંતરિક જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. એનું ઉદાહરણ શું? તો કે માલિક દ્વારા ધંધાને જે મૂડી આપે છે એ ધંધા પ્રત્યે કેવી મૂડી કહેવાય? ધંધાની આંતરિક જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. આંતરિક જવાબદારી પછી બાહ્ય જવાબદારી. ધંધા દ્વારા ત્રાહિત પક્ષકાર પાસેથી સાત પર ખરીદેલ માલ કે મિલકત કે સેવા કે ઉચ્છીના લીધેલ નાણાં પરત કરવાની રકમને બાહ્ય જવાબદારી કહે છે. ત્રાહિત પક્ષ, ઉધાર ખરીદેલ માલ, કોઈની પાસેથી આપણે માલ ઉધાર ખરીદ્યો, હમણાં રાજ પાસેથી રૂપિયા 5,000 નો માલ ઉધાર ખરીદ્યો અથવા તો શાક પર ખરીદ્યો, તો રાજને રૂપિયા ચૂકવવાના છે? તો રાજ છે, ધંધાને લગતી વ્યક્તિ છે નહીં, માલિક છે નહીં, ત્રાહિત પક્ષકાર છે, અન્ય પક્ષકાર છે. તો એની પાસેથી આપણે જે એને જે રૂપિયા ચૂકવવાના છે એને બાહ્ય જવાબદારી. મિલકતની ખરીદી, નોવેલ્ટી ફર્નિચર માર્ટમાંથી રૂપિયા 2,000 નું ફર્નિચર ખરીદ્યું, તો નોવેલ્ટી ફર્નિચર માર્ટને રૂપિયા ઉધાર ખરીદ્યું છે એની પાસે. નોવેલ્ટી ફર્નિચર માર્ટ ને ચૂકવવાના જે રૂપિયા છે એ રૂપિયા આપણે એને ચૂકવવાના છે. નોવેલ્ટી ફર્નિચર માર્ટ ને જે ચૂકવવાના છે એ આપણી બાહ્ય જવાબદારી. ચૂકવવાનું બાકી છે અથવા કમિશન આપવાનું બાકી છે, મજૂરી આપવાની બાકી છે, તો એ પણ ધંધાનો નથી, અન્ય પક્ષકાર છે, બહારની વ્યક્તિ છે. તો એને પણ કેવી જવાબદારી કહેવાય? બાહ્ય જવાબદારી તરીકે ઓળખવામાં આવે. પછી કીધું ઉછીના લીધેલ નાણા, કોઈ વ્યક્તિ પાસેથી આપણે ઉછીના રૂપિયા લઈ આવ્યા લોન સ્વરૂપે, બેંકમાંથી લોન લીધી, કોઈ મિત્ર પાસેથી લોન લીધી, એટલે કે ઉછીના રૂપિયા લીધા, તો એને પણ બાહ્ય જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં ધંધા એ માલિક પ્રત્યેને જે રૂપિયા ચૂકવવાના બાકી છે એ આંતરિક જવાબદારી, ધંધા એ માલિક સિવાયની અન્ય કોઈ પણ વ્યક્તિ છે એને રૂપિયા ચૂકવવાના બાકી છે, તો એને આપણે શું કહેશું? આંતરિક બાહ્ય જવાબદારી. ધંધા એ માલિકને ચૂકવવાના બાકી હોય રૂપિયા તો આંતરિક જવાબદારી કહેવાય. ધંધા એ માલિક સિવાયની અન્ય કોઈ વ્યક્તિને રૂપિયા ચૂકવવાના બાકી છે તો એને કેવી કહેવાય? બાહ્ય જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. આંતરિક અને બાહ્ય તરીકે. હવે ચાલુ જવાબદારી ને બિન ચાલુ જવાબદારી, આ એક જવાબદારીના પ્રકારો છે. બધા ચાલુ જવાબદારી ને બિન ચાલુ જવાબદારી. સૌથી પહેલા આપણે જોઈએ ચાલુ જવાબદારી. તો કે જે જવાબદારી ધંધાએ એક વર્ષમાં
चुकवानी होय तेने चालू जवाबदारी कहे छे। चालू जवाबदारी ने टूंका गाळानी जवाबदारी तरीके पण ओळखवामां आवे छे। शुं कीधुं छे? जे जवाबदारी धंधाए एक वर्ष में चुकवानी होय, एक वर्ष में वधुमां वधु एक वर्ष, एक वर्ष थी ओछो समय चाले, एक मास, बे मास, पंदर दिवस, पांच मास, छ मास, नौ मास, वधुमां वधु बार मास एटले एक वर्ष, एक वर्ष में जे पण रूपया आपणे चूकवी देवाना छे एनी जे जवाबदारी छे एवुं जे देवुं छे एने शुं कहेवाय? चालू जवाबदारी अथवा तो चालू देवा तरीके ओळखवामां आवे छे। चालू जवाबदारी ने बीजा क्या नाम थी ओळखवामां आवे छे? ટૂંકા ગાળાની જવાબદારી તરીકે પણ ઓળખવામાં આવે છે। એક વર્ષ કરતા જેમાં ઓછો સમય હોય એને ટૂંકા ગાળાની જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે। હવે જોઈએ આપણે તો કે કેવી રીતના, તો કે રૂપિયા 5000 નો માલ ખરીદ્યો, ઉધાર ખરીદ્યો, તો ઈ માલની ખરીદી છે ઈ આપણે લાંબો સમય નહીં પણ ઈ એક વર્ષની અંદર ચૂકવણી કરવાની છે। જેની પાસેથી આપણે ઉધાર ખરીદી કરી ને એને લેણદાર કહેવાય, એને શું કહેવાય? લેણદાર તરીકે ઓળખવામાં આવે। તો લેણદાર ને આપણે રૂપિયા ચૂકવવાના બાકી છે તો આપણી ચાલુ જવાબદારી કહેવાય। ટૂંકા ગાળાની લોન લીધી, ઉછીના રૂપિયા લીધા કે ભાઈ 3 માસમાં કે 5 માસમાં કે 6 માસમાં ચૂકવી દેવાના છે, ટૂંકા ગાળાની લોન। આને પણ શું કહેવાય? ચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકમાં જે કાંઈ પણ રૂપિયા આપણે એક વર્ષ અથવા એક વર્ષથી ઓછા સમયમાં જે ચૂકવવાના છે આપણે બાકી, એને શું કહેવાય? ચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે। ચાલુ જવાબદારીને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવશે? ટૂંકા ગાળાની જવાબદારી તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યાર પછી છેલ્લો પોઈન્ટ અત્યારે જોઈએ તો કે બિનચાલુ જવાબદારી। જે જવાબદારી ધંધાએ એક કરતા વધુ વર્ષ બાદ ચૂકવવાની હોય તેને બિનચાલુ જવાબદારી કહે છે। એક વર્ષ કરતા વધુ વર્ષ બાદ ચૂકવવાની, એક વર્ષ સુધી હોય તો કઈ જવાબદારી? ચાલુ જવાબદારી। એક વર્ષ કરતા વધુ, 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 10 વર્ષ, ટૂંકમાં એક વર્ષ કરતા વધુ સમય હોવો જોઈએ તો એને કેવી જવાબદારી કહેવાય? બિનચાલુ જવાબદારી કહેવાય। દાખલા તરીકે જોઈએ તો કે બેંકમાંથી લીધેલ લોન, બેંકમાંથી લીધેલ લોન અને બિનચાલુ જવાબદારી કહેવાય। પછી મિત્ર પાસેથી લીધેલ લોન, પણ આનો સમયગાળો કેવો હોવો જોઈએ? એક વર્ષ કરતા વધુ સમય હોવો જોઈએ। આ લોન છે એક વર્ષની અંદર ચૂકવવામાં આવેલ હોવી જોઈએ, એક વર્ષ કરતા વધુ સમય બાદ ચૂકવવાની હોય, 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ। તો આવી રીતના જે કાંઈ પણ લાંબા ગાળામાં રૂપિયા ચૂકવવાના છે એને શું કહેવાય? બિનચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે। બિનચાલુ જવાબદારી છે એને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે? લાંબા ગાળાની જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે। ચાલુ જવાબદારી એક વર્ષ કરતા ઓછો સમય એને બીજા ક્યાં નામથી ઓળખાય? ટૂંકા ગાળાની જવાબદારી। બિનચાલુ જવાબદારી છે એમાં એક કરતા વધુ વર્ષ બાદ ચૂકવવાની હોય એને બીજા ક્યાં નામથી ઓળખાય? લાંબા ગાળાની જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે નવમાં જોયા પારિભાષિક શબ્દોમાં, હવે આગળના વિડીયોની અંદર આપણે આગળ
ઘણા બધા જે મારી માસિક સંપ્રો છે એને પણ આગળ